ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે આકરું વલણ અપનાવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં લાવી હતી। આ પોલિસી હેઠળ શહેરમાં રખડતા ઢોર પાકડવાની કામગીરી એએમસીના સીએનડીસી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। આ બાબતને ધ્યાનમાં લઈ આજે સવારે શહેરના જૂનાવાડજ વિસ્તારમાં ઝવેરી પાર્ક નજીક આવેલી માલધારી સોસાયટીમાં સીએનડીસી વિભાગની ટીમ ઢોર પકડવા ગઈ હતી। આ દરમિયાન એક વૃદ્ધાને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું। જો કે સ્થાનિક માલધારીઓ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘરમાં બાંધેલા ઢોર પકડવા આવી હતી। તે દરમિયાન વૃદ્ધ વચ્ચે પડ્યા હતા અને તેમનો ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા। ત્યારબાદ તેઓને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું। હવે આ બાબતને લઈને માલધારી સમાજ ગુસ્સામાં છે। આજે સવારથી જ ઉસ્માનપુર એએનસીમાં માલધારી સમાજે ઘેરાવો કર્યો હતો અને જે પણ અધિકારી છે તેમની ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આ સાથે જ્યાં સુધી પોલીસ એફઆઈઆર ના લખે ત્યાં સુધી પોતે એએમસીમાં જ બેસશે તેવી વાત કરી છે। હાલ આ મુદ્દે માલધારી શું કરી રહ્યા છે આવો સાંભળીએ। ટૂંકમાં અત્યારે જે ઘટના બની છે એ કોર્પોરેશન આના માટે સંપૂર્ણપણે જવાબદાર છે। અમે સવારથી આવ્યા છીએ, સવારથી રજૂઆતો અમે કરી છે, વારંવાર રજૂઆત કરવા છતાંય કોર્પોરેશન તરફથી અમને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી। અમારી માંગણી માત્ર એટલી છે કે જે રીતે ઢોર પકડવા માટે જે ઢોર પાર્ટી જે ઘરે ગઈ છે અને ઘરમાં બાંધેલા ઢોર હતા એ છોડવામાં આવ્યા અને જે અમારા જે વડીલનું જેનું અવસાન થયું છે આજે એમના સાથે ધક્કા મૂકી કરી એમને છાતીમાં ફેંટ મારવામાં આવી અને એ પડી જવાથી એમનું અકસ્માત ત્યાં મૃત્યુ થયું છે। એટલે અમારી માગણી એ છે કે જે અધિકારીઓ છે જે જવાબદાર અધિકારીઓ એમને સસ્પેન્ડ કરવામાં આવે તાત્કાલિક અસરથી અને એફઆઈઆર દાખલ કરવામાં આવે। આ માગણી સાથે બધા યુવાનો અહીંયા બેઠા છે। જ્યારે હાઈકોર્ટે એવું કહ્યું છે કે રસ્તે રખડતે ઢોર તમારે પકડી લેવું નહીં કે કોઈના ઘરે બાંધેલું, નામદાર હાઈકોર્ટે 2005માં 2013માં 2017માં એવી રજૂઆત એવી કઈ સૂચના આપી છે સરકારને કે આ માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપી, જે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં સરકાર પૂરી રીતે ઊણી ઉતરી છે। હવે જ્યારે જ્યારે આ રજૂઆતો મેં કરવામાં આવી છે ત્યારે માલધારી સમાજ સાથે અધિકારીઓ દ્વારા એક ઓરમાયું વર્તન કરવામાં આવે છે। જે પરમિટની પ્રથા જે પાછલા બારણે ત્યાં જે અત્યારે પરિપત્ર જે બહાર પાડ્યો છે લાયસન્સ માટેનો, તો લાયસન્સ લેવા માટેની જે સુવિધા જે હોવી જોઈએ એ પણ સુવિધા એ લોકો પૂરી પાડ્યા નથી। બાય બાય ચાઇની જેવું છે। જે લોકો જ્યાં જ્યાં જાય છે ત્યાં આગળ રજૂઆત કરવા જાય છે ત્યારે પરમિટના જે ફોર્મ આપવામાં આવે છે એ પણ આપવામાં આવતા નથી। એટલે અમારી માગણી અત્યારે હાલ પૂરતી એટલી છે કે રસ્તે રખડતું ઢોર હોય એ તમે પકડી લો, અમારી એમાં કોઈ વિરોધ નથી, પણ કોઈના ઘરમાંથી જઈ લૂંટ ચલાવી અમારી બેન દીકરીઓ સાથે અભદ્ર વર્તન કરવું અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી અને જે એમની સાથે જે ભાડું હતી જે ભાડુતી જે લોકો જે ગુંડા તત્વોનો સમાવેશ જે કરવામાં આવેલો છે પોલીસ સાથે હોય એમને અમને કોઈ વાંધો નથી, એ જવાબદાર વ્યક્તિ છે, પોલીસ એમની સુરક્ષા માટે છે એમાં પણ અમે માનીએ છીએ, પણ સાથે જે ભાડુતી છે જે 200-500 રૂપિયાના રોજમદાર ઉપર જે લોકોને લઈને એ લોકો દંડા ઉગામી અને એકદમ ગુંડાગર્દી જે કરવા છે એમને પણ એમની પણ ધરપકડ કરવામાં આવે, જે અમારી જોડે એવિડન્સ છે જે અધિકારીઓ જે આઈએસ અધિકારી લેવલના જે વ્યક્તિઓ છે એ એકદમ અભદ્ર ભાષા છે, એમને શોભે નહીં એ રીતનું એક સભ્ય સમાજને ના શોભે એવું વર્તન એ માલધારી સમાજ જોડે આ અધિકારીઓ કરી રહ્યા છે। એટલે યોગ્ય આમાં સરકારને પણ અમારું આપના માધ્યમથી નિવેદન છે કે જે લોકો આમાં જવાબદાર છે એને સસ્પેન્ડ કરે, નહીંતર માલધારી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તો કરશે પણ ના છૂટકે અમારે ભગતસિંહ પણ બનવું પડે એ સ્ટેજ સરકાર ન લાવે અને આમાં યોગ્ય નિર્ણય લે એવી અમારી વિનંતી છે। અમે વાત કરી છે અને કમિશનર સાહેબ શ્રી એવું કહ્યું છે કે સોમવારે અમને સમય આપવાની જે અમે વાત કરી છે રજૂઆત કરી છે અમને સોમવારનો સમય આપ્યો છે અને સોમવારે અમે અમને પોલીસ કમિશનરશ્રીને મળવા પણ જવાના છીએ, પણ હાલ પૂરતી એ છે કે અત્યારે એફઆઈઆર દાખલ કરે ત્યારબાદ જ કંઈક બીજો અમે નિર્ણય લઈશું। અમારી રજૂઆત આજે સવારમાં કોર્પોરેશનના માણસો જે અમારા વડીલ એક્સપાયર થઈ ગયા એમના ઘરે જીસીબી અને અમુક લોકોની ટીમ સાથે લઈ અને ઘરના અંદર પડ્યા, અંદર પડી અને એમને લાઠીથી માર્યા, ઘણા ઢીકામાર માર્યા અને એમનું ત્યાં દેહાંત થઈ ગયું અને જીસીબી મશીનથી એમને પછી જે તે તબેલાનું ડિમોલેશન કર્યું જે ઘરના અંદર બાંધેલા એમની પ્રાઇવેટ પ્રોપર્ટીના અંદર હતો એમાં કોઈનો અધિકાર નથી, બહાર રોડ પર રખડતી ગાયોને લઈ જતા હોય તો ત્યાં માલધારી સમાજ કોઈ દિવસ કંઈ બોલ્યો જ નથી અને અમારો અત્યારે તો અમે બધા ભાઈઓ ભેગા થઈ અને અમારો સમાજ ભેગો થઈને એક જ માંગ ઉપર બેઠા છીએ કે જે અધિકારી જે એક શાહ કરીને સાહેબ છે એક મેડમ છે અને બીજા એમના જે બીજા અધિકારીઓ એમના પર એફઆઈઆર દાખલ થાય, ગુનો દાખલ થાય, નકર અમે અહીંયા ધરણા કરવા પડશે તો પણ કરીશું અને જેટલો ટાઈમ અહીંયા અમારે બેસવું પડશે અમે બેસીશું। બીમારી વસ્તુ આખી તમારી વાત યોગ્ય છે પણ બીમારી વસ્તુ આખી અલગ છે, પણ જ્યારે એમને મારવામાં આવ્યા અને એના આઈ વિટનેસ છે અમારી પાસે જોવાવાળા વ્યક્તિઓ છે એમને માર્યા અને જ્યારે નીચે પડી ગયા પછી ઊભા જ નથી થયા, એટલે આ બીમારીનું કોઈ કારણ છે નહીં, પણ તંત્ર બીમારી આ ઉપર લાવવા માંગતી હોય તો એમને મુબારક છે, પણ અમે આના ઉપર એફઆઈઆર કરીને પછી જ અમે સાંભળી લઈશું, નહીં નથી લીધી, પોલીસે એવું કીધું તમે ખાલી અરજી આપી દો પણ અરજીના કામે અમે ઊભા નથી રહેવાના, એમના પર એફઆઈઆર થાય
અને પછી જ અમે અહીંયાથી આગળ વધીશું. હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે પોલીસ શું એક્શન લે છે.